ખેડ બ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય. ખેડ બ્રહ્મા સહેની નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની 2.5 વર્ષની મુદત પૂરી થતા આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો, જેના પ્રમુખ તરીકે સાગરભાઈ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ જોશી ચૂંટાયા હતા. અગાઉ 2.5 વર્ષ ભાજપ શાસિત નગરપાલિકા હતી, પરંતુ એક તરફી શાસન કરવામાં આવતા ભાજપના કેટલાક કોર્પોરેટર શ્રીઓ નારાજ હતા, જેથી બીજી ટર્મમાં ભાજપના 2 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા તમામ 14 ઉમેદવારો હાજર રહેતા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારોનો વિજય થયો હતો. ખેડ બ્રહ્મા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે આ વિજયને વધાવ્યો હતો. સાથે નગરજનોને ખાતરી આપી હતી કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા લોકોના પ્રશ્નો અને પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપી લોકોની તકલીફો દૂર કરશે અને સ્વચ્છ વહીવટ આપશે. ભાજપના આંતરિક જૂથબળને કારણે અને અગાઉ લોકોની માંગણીઓ ન સંતોષાતા ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર શ્રીઓ નારાજ હતા. તે પૈકી વોર્ડ નંબર 4ના સભ્ય ડીકે પ્રજાપતિ અને વોર્ડ નંબર 6ના સભ્ય નિશાબેન રાવલની નારાજગી સામે આવી હતી અને ગેરહાજર રહ્યા હતા, જેથી કોંગ્રેસ પાર્ટીનો વિજય થયેલ છે તેવું ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. આજે ખેડમાં નગરપાલિકાના પ્રમુખ એક ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકીને આજે કોંગ્રેસે સત્તા મેળવીને નગરપાલિકા બનાવી અને આની સાથે ને સાથે જે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ જે વહીવટ કર્યો હતો એ વહીવટ જે ખેડબ્રહ્માને નગરજનોને ગમે ન હતો, મોટા ભાગલા પડ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસની નગરપાલિકા જયારે બની છે ત્યારે પ્રમુખ તથા ઉપપ્રમુખ અને કોંગ્રેસની બોડી ખેડબ્રહ્મા નગરજનોને ચોખ્ખો સ્વચ્છ અને વહીવટ આપશે અને કેમ કરીને ખેડબ્રહ્માને નગરજનોને વધારે વધારે ફાયદો થશે એ માટેનું આયોજન કરી અને છેલ્લા 2.5 વર્ષ રાજ કરશે એવી ખાસ આપણા મીડિયો